ધોરણ 7 વિષય ગણિત ચેપ્ટર 1 એમાં સ્વાધ્યાય 1.2 નો આપણે પહેલો દાખલો જોઈએ. પૂર્ણાંક સંખ્યાઓની જોડી લખો જેનો સરવાળો -7 હોય. તો આપણે એવી જોડી લખવાની છે કે જેનો સરવાળો છે એ -7 થાય. તો આપણે ગણતરી કરીએ કે -6 અને -1 નો આપણે સરવાળો કરીએ તો -7 થાય. કેવી રીતે? તો કે ભાઈ, આપણને નિયમ ખબર જ છે કે વિરોધી નિશાની હોય તો શું થાય? બાદબાકી. અને સરખી નિશાની હોય તો શું થાય? સરવાળો. તો અહીંયા માઇનસ પ્લસ શું થશે? માઇનસ. એટલે સંખ્યા કઈ બનશે? -6 -1. હવે માઇનસ માઇનસ શું થાય? પ્લસ થાય. તો 6 + 1 એટલે કે 7, પણ કેવા આવશે? માઇનસ. મોટી સંખ્યામાં માઇનસની નિશાની છે એટલે જોડી આપણી બેની કે -6 અને -1. હવે બીજું છે કે તફાવત -10 હોય એવું. હવે તફાવત એટલે શું થાય? તો કે બાદબાકી કરતાં -10 આવે એવી જોડ આપણે લઈએ. તો આપણે જોડ લઈએ કે -20 -10. હવે અહીંયા સરખી નિશાની છે, માઇનસ માઇનસ શું થાય? પ્લસ. એટલે -20 + 10. હવે અહીંયા જોઈએ કે પ્લસ માઇનસ વિરોધી નિશાની છે તો શું થશે? બાદબાકી. તેથી 20માંથી 10 બાદ કરી તો કેટલા વધે? 10, પણ કેવા આવશે? માઇનસ. તેથી જોડ અહીંયા શું બની? -20 અને -10. ત્રીજું છે કે સરવાળો 0 હોય. તો આપણે અહીંયા જોડ લઈએ -6 અને 6ની, તો -6 + 6. માઇનસ પ્લસ માઇનસ શું થાય? માઇનસ થાય. કેમ? તો કે વિરોધી નિશાની છે, પ્લસ માઇનસ માઇનસ. જવાબ આવ્યો 0. તો જોડ આપણી કઈ બેની? -6 અને 6ની. હવે એવી જ રીતે બીજાનો એ જોઈએ કે જેનો તફાવત 8 હોય તેવા એવા ઋણ પૂર્ણાંકોની જોડી લખો. હવે તફાવત એટલે શું થાય? બાદબાકી છે. કે એવી બે ઋણ પૂર્ણાંક જોડી લેવાની છે કે જેનો તફાવત એટલે કે બાદબાકી કરતાં 8 આવે. તો આપણે અહીંયા લઈએ કે -4 - -12. સરખી નિશાની છે તો સરવાળો માઇનસ માઇનસ પ્લસ. તેથી -4 + 12. હવે અહીંયા જુદી જુદી નિશાની આવી. જુદી જુદી નિશાની એટલે શું થાય? બાદબાકી. પ્લસ માઇનસ માઇનસ થાય એટલે 12માંથી 4 બાદ કરો એટલે 8 આવે, પણ કેવા આવશે? +8. કેમ? તો કે 12 છે એ મોટા છે અને નિશાની પ્લસમાં છે, ધન સંખ્યા છે એટલે. તેથી આપણી જોડી બની -4 અને -12. હવે બીજી છે કે જેનો સરવાળો -5 હોય એવા ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક બે લેવાના છે. તો આપણે જોઈએ કે સરવાળો -5 હોય પણ ઋણ પૂર્ણાંક ને ધન પૂર્ણાંક બે આવવા જોઈએ. તો આપણે અહીંયા લઈએ, ઋણ પૂર્ણાંકમાં લઈએ -7 અને ધન પૂર્ણાંકમાં લઈએ 2. પ્લસ માઇનસ શું થાય? માઇનસ. તો 7માંથી 2 બાદ કરી તો કેટલા વધે? 5, પણ કેવા આવશે? માઇનસ. કેમ? તો કે 7 મોટા છે એની નિશાની માઇનસમાં છે. તો આપણને મળી ગયું કે એક ઋણ પૂર્ણાંક છે એ -7ની જો અને છે, એક ધન છે એ ધન પૂર્ણાંક શું છે, કયો છે? તો કે 2 છે. એવી જ રીતે ત્રીજો છે એ તમારે તફાવત એટલે કે બાદબાકીમાં લેવાનો છે અને ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક આવવું જોઈએ. હવે ત્રીજો દાખલો છે કે ક્વિઝના 3 ક્રમિક રાઉન્ડમાં પછી ટીમ એના ગુણ -40, 10 અને 0 છે અને ટીમ બીના ગુણ 10, 0 અને -40 છે. કઈ ટીમના ગુણ વધુ છે? શું આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકાય? હવે સૌથી પહેલાં આપણે કઈ ટીમના ગુણ વધુ છે એ શોધવા આ જે 3 રાઉન્ડ છે એનો ટોટલ કરવો પડે, બરાબર? તો એના ગુણ, ટીમ એના ગુણ આપણે કીધા છે કે -40, 10 અને 0. તો 3નો સરવાળો કરી તો -40 + 10. પ્લસ માઇનસ શું થાય? માઇનસ. તેથી 40માંથી 10 બાદ કરી તો 30 આવે, પણ કેવા? માઇનસમાં. હવે બીના ગુણ છે 10, 0 અને -40. તો આપણે 3નો ટોટલ કરી 10 ના 10 + -40. અહીંયા બે નિશાની વિરોધી છે તેથી માઇનસ પ્લસ શું થશે? માઇનસ. તેથી 40માંથી 10 બાદ કરી તો વધે 30, પણ કેવા? માઇનસમાં. 40 છે એ માઇનસમાં છે. તેથી તો આપણે કહી શકીએ કે હા, બંને ટીમના છે એ ગુણ સરખા છે. બીજો આપણને પ્રશ્ન પૂછ્યો હતો કે શું આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકીએ? તો કે હા, ગમે એ ક્રમમાં આપણે ઉમેરી શકીએ.